શું ગુજરાતીઓને નથી ગમતા યુવા નેતા? શું ગુજરાતમાં યુવા નેતાઓની કમી છે? શું રાજકારણથી યુવાનો ભાગે છે દૂર? આ સવાલ એટલા માટે કારણ કે રાજકારણમાં યુવા નેતાઓની ખામી વર્તાઈ રહી છે. અત્યારે જ્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીની રણભેરી વાગી ચૂકી છે ત્યારે એ વાતનું એનાલિસિસ કરવું પણ રસપ્રદ થઈ પડશે. આપણને અત્યાર સુધીમાં કેટલી ઉંમરના ધારાસભ્યો મળ્યા છે અને જે મુખ્યમંત્રીઓ મળ્યા છે તેઓની ઉંમર શું હતી અને તેઓ કેવું ભણેલા હતા? ગુજરાતની ગાદી પર અત્યાર સુધીમાં બિરાજમાન થયેલા મુખ્યમંત્રીઓની ઉંમર વિશે વાત કરવામાં આવે તો સ્વતંત્ર ગુજરાતી ભાષી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પછીની પહેલી ચૂંટણી 1962માં થઈ હતી. તેના સૌ પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાની વરણી થઈ. તે વખતે તેમની ઉંમર 73 વર્ષની હતી. એ પછી આવેલા બળવંતરાય મહેતા 64 અને હિતેન્દ્ર દેસાઈ 50 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી બન્યા હતા. ડોક્ટર જીવરાજ મહેતાની જેમ જ આનંદીબહેન પટેલ પણ 73 વર્ષની વયે મુખ્યમંત્રી બન્યા હતા અને 75 વર્ષની વયે તેમણે રાજીનામું આપ્યું હતું. ટૂંકા ગાળા માટે સીએમ બનેલા છબીલદાસ મહેતા 69 વર્ષે અને કેશુભાઈ પટેલ 67 વર્ષની વયે મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત વિજય રૂપાણી, દિલીપ પરીખ અને બાબુભાઈ જશભાઈ પટેલ પણ ઉંમરના 6 દાયકામાં પ્રવેશ્યા પછી જ મુખ્યમંત્રી બન્યા હતા. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમણે ગયા વર્ષે સત્તા સંભાળી ત્યારે તેમની ઉંમર 59 વર્ષ હતી. 15 જુલાઈના રોજ હવે તેઓ પણ 60ના દાયકામાં પ્રવેશી ગયા છે. નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર 51 વર્ષ હતી. ગુજરાતને મળેલા સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રીઓમાં ચીમનભાઈ પટેલ અને અમરસિંહ ચૌધરીનો સમાવેશ થાય છે. સીએમ બનતી વખતે બંનેની ઉંમર 44 વર્ષ હતી. જો રાજકારણમાં યુવા નેતાની વ્યાખ્યા હળવી કરો તો આ બંને મુખ્યમંત્રીઓ સૌથી યુવા મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી ઉપરાંત ચૂંટાયેલા ધારાસભ્યોની વાત કરીએ તો 1962થી લઈને 2022 સુધીમાં જે 13 વિધાનસભાઓ રચાઈ તેમાં સૌથી વધુ ટકાવારી 46-60 વર્ષના લોકપ્રતિનિધિની રહી છે. ત્યાર પછી 25-45ના વયજૂથના નેતાઓ આવે છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતના સૌથી વધુ ભણેલા અને સૌથી મોટી ઉંમરે મુખ્યમંત્રી બનેલા સૌ પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા વખતે વિધાનસભામાં 25-45 વર્ષના એમએલએનું પ્રમાણ સેકન્ડ હાઈએસ્ટ 52.64% હતું. તે જ સરકારમાં 60ની ઉંમર વટાવેલા નેતાઓનું પ્રમાણ ગુજરાતના ઇતિહાસમાં સૌથી ઓછું 5.19% જ હતું. એટલે કે ડોક્ટર જીવરાજ મહેતા વખતની વિધાનસભા સૌથી યુવા વિધાનસભા હતી. એ રીતે જોઈએ તો 2017થી 2022ની વિધાનસભામાં 60ની ઉંમર વટાવી ચૂકેલા નેતાઓનું પ્રમાણ સૌથી વધુ 32.42% હતું. આવું સ્વતંત્ર ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નહોતું થયું. એટલું જ નહીં, તેમાં 46-60 વર્ષના નેતાઓનું પ્રમાણ પણ અડધોઅડધ એટલે કે 50% હતું. વાત વર્તમાન ચૂંટણીની કરીએ તો ભાજપ 160થી વધુ ઉમેદવારો જાહેર કરી દીધા છે, પરંતુ ભાજપે જે યાદી જાહેર કરી છે તેમાં પણ યુવાનો ઓછા જોવા મળે છે. પોતાને યુવાનોની પાર્ટી ગણાવતા ભાજપની યાદીમાં 51-55 વર્ષના 35 ઉમેદવાર, 56-60 વર્ષના 31 ઉમેદવાર, 61-65 વર્ષના 30 ઉમેદવાર અને 66-70 વર્ષના 17 ઉમેદવાર છે, જ્યારે 4 ઉમેદવાર 71-75 વર્ષના છે. આમાંથી મોટાભાગના ઉમેદવારો ચૂંટાઈને વિધાનસભામાં જશે એવું માનીએ તો આ વખતે પણ આપણને યુવા વિધાનસભા મળી શકશે નહીં. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં 160માંથી 31-45 વર્ષના ઉમેદવારોની કુલ સંખ્યા માંડ 20 થાય છે, જ્યારે 30થી નીચે એકમાત્ર ઉમેદવાર હાર્દિક પટેલ છે, જેની ઉંમર 29 વર્ષ છે. ભારત જેવડા મોટા દેશ અને ગુજરાત જેવડા 6.25 કરોડની વસ્તી ધરાવતા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીઓ, ધારાસભ્યો સુશિક્ષિત હોય, સારામાં સારું ભણેલા હોય તેવી અપેક્ષા રાખવી જરાય અસ્થાને નથી. પરંતુ ગુજરાતના રાજકારણમાં ભણેલા ગણેલા કે યુવાન કરતા જીતાડી શકે તેવા નેતાઓને ટિકિટ આપવાનું ચલણ વધારે જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.